ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો હવે તમે આ વિષયના વિડીયોસ એક સાથે પણ જોઈ શકો છો તેના માટે વિડીયો નીચે મારી ચેનલનું નામ છે તો ચેનલમાં જે પ્લે લિસ્ટમાં જશો તો આ વિષયના વિડીયો એક સાથે જોઈ શકશો તો વિદ્યાર્થીઓ આજના વિડીયોમાં આપણે શીખીશું ગુજરાતી ધોરણ આઠ દ્વિતીય સત્રનો પાઠ નંબર સત્તર સંસ્કારની શ્રીમંતાઈ તો શ્રીમંતાઈ એટલે કે પૈસાદાર છે પૈસાદારો એને આપણે શ્રીમંત કહીએ છીએ તો અહીં છે

પ્રેમના આંસુ કાગળની હોડી વગેરે તેના વાર્તા સંગ્રહો છે તો આ પાઠમાં આપણે છે તે એક પરિવાર વિશે કહેવામાં આવ્યું છે કે જે જગમોહન છે તે સટ્ટાની રમતમાં બધાના પોતાના પૈસા ગુમાવી દે છે તે બહુ જ પૈસાદાર હોય છે અને બહુ જ શ્રીમંત હોય છે પણ સટ્ટામાં એકવાર એને ફટકો પડે છે અને પૈસા બધા ગુમાવી દે છે તો દાદા દયાળજી તેને આશ્વાસન આપે છે તે બધા મહેલોમાંથી ઝોપડામાં નાના મકાનમાં આવી જાય છે ગાડી ને એ બધું બધું જાય છે તો પણ તેમના પત્ની પાર્વતી બહેન તેની નાની બહેન પ્રીતિ તેનો પુત્ર સુમોહન બધા છે તે નાના ઘરમાં પણ સરખી રીતે રહેવા માંડે છે બહેલોમાં હતા ત્યારે કામ નતા કરતા પણ મકાનમાં આવીને જ્યારે ગરીબ થઈ ગયા તો તેઓ કામ પણ કરવા લાગે છે અને બધાઓ છે તે હળીમળીને મળીને ગરીબીમાં પણ રહે છે એટલે કહે છે કે આપણે ભલે શ્રીમંત ના હોઈએ પણ આપણામાં સંસ્કારની શ્રીમંત ઈ છે તો જગમોહનદાસ એટલા શ્રીમંત હતા કે એમના વર્તુળમાં તે રાજા નામથી જ સંબોધાતા લક્ષ્મી દેવીએ બે હાથે તેમની આરતી ઉતારી છે કૃપા તેમના ઉપર બહુ હતી સાઠ લાખ રૂપિયા દરિયા કિનારે બંધાવેલો તેમનો આસમાની આનંદ મહેલ રાત્રે દીવાના અલકા પુરીની યાદ આપી જતો તેમને ઘેર છ મોટર ગાડીઓ હતી અને નોકર ચાકરનો તો પાર નહીં જગમોહનદાસના કુટુંબમાં આઠ સભ્યો તેમના પત્ની પાર્વતી બહેન વૃદ્ધ પિતા દયાળજીભાઈ છવીસ વર્ષનો પુત્ર સુમોહન પુત્ર વધુ ઉત્પલા તેમના બે બાળકો મિલન તથા મૃણાલ સોળ વર્ષની પ્રીતિ અને જગમોહનદાસ પોતે આટલા બધા વૈભવી સ્થાનમાં જ્યાં દરેક જણ પોતાની ઈચ્છા પ્રમાણે કરી શકતું હોય ત્યાં કુટુંબના સંઘર્ષનો કે એવો પ્રસંગ શાનો ઉભો થાય બધા જ લોકો ખૂબ સુખી હતા જિંદગી સામે ફરિયાદ કરવાનું એમની પાસે કોઈ કારણ ન હતું પણ વિધાતાના લેખમાં એ અજબ વળાંકો રહ્યા હોય છે જગમોહન દાસ સટ્ટાનો વેપાર કરતા હતા વેપારમાં એમને એક ભયંકર ફટકો પડ્યો અને વિપત્તિ જ્યારે આવે છે ત્યારે એકલી નથી આવતી સાથે એના લાવ લશ્કરને પણ લાવે છે એ કહેવત અનુસાર એ ફટકાની પાછળ એક પછી એક આઘાતો પરાજયો નુકસાની પરંપરા ચાલી આવી એટલે જગમોહનદાસ જે શ્રીમંત હતા બહુ પૈસાદાર હતા છ છ ગાડીઓ હતી સાઠ લાખનો દરિયા કિનારે બંગલો બંધાયો હતો અને તે એકવાર એવું થયું કે સટ્ટાની રમતમાં તે હારી ગયા અને તેની બધી સુખ સાહેબી ચાલી ગઈ થોડા વર્ષમાં જગમોહનદાસ બધું જ ખોઈ બેઠા એનો માની શકાય એવી વાત હતી આટલી બધી સંપત્તિ આટલો વૈભવ આ માન સ્થાન બધું જ પાણીના રેલાની માફક આંખ ઉઘડતા ન ઉઘડતામાં વહી ગયું નુકસાન એવડું મોટું હતું કે શેઠ પોતાનો બંગલો સુધા વેચી નાખવો પડ્યો મોટર ગાડીને ઘરની બધી કિંમતી વસ્તુઓ તો એ પહેલા જ વેચી નાખેલી અતિશયોક્તિ વગર ખરેખર સોનાના પારણામાં જેમના બાળકો झुल्या હતા એ જગમોહનદાસ 50 રૂપિયા ભાડું આપી એક નાનકડા મકાનમાં રહેવા ચાલ્યા ગયા શ્રીમંતાઈ માણસના સ્વભાવને એક પ્રકારની અકડતાથી સજાવી દે છે જ્ઞાન કે અહંકારી બનાવી દે છે વૈભવનું ઊંચું આસન એના સ્વભાવને અમીરી બેપરવાઈનો અંચળો પહેરાવે છે પણ માણસની સામે જ્યારે આફતો આવી પડે છે પાઈ પાઈના એને દિવસો ખેંચવાના હોય છે ત્યારે એના સ્વભાવમાં સમતુલાને ને ઓદાર્ય કેટલા રહે છે જ્યારે ગરીબ આવે છે ત્યારે તેનો સ્વભાવ કેવો છે એ જોવા જેવી વાત છે જગમોહનદાસ શેઠ નાના બની ગયા પછી ઘરમાંથી બધા નોકરોને રજા આપવામાં આવી હતી કેવળ એક ઘાટી ઘરનું કામ કરતો રસોઈનું કામ સ્ત્રી વર્ગે ઉપાડી લીધું હતું ચળકતી નવી ફરતા બદલે હવે એમને ઘરના સામાન્ય માણસોની વધી હતી જગમોહનદાસની પુત્રી પ્રીતિ મારી મિત્ર હતી એટલે કે લેખિકાની મિત્ર હું એ લોકોને ઘણા સમયથી ઓળખતી પણ મારું એમને ત્યાં જવા આવવાનું ઓછું રહેતું પણ એમની બદલાયેલી સ્થિતિ પછી હું એમને ત્યાં અવાર જવાર જતી અને અવારનવાર જતી અને પ્રીતિ અને તેના કામમાં મદદ કરતી એ લોકોએ કદી કામ કર્યું ન હતું અગવડો તો પારાવાર ઉભી હતી પારાવાર એટલે ખૂબ જ પણ તેઓ એને નિભાવી લેતા એટલે ગમે એટલી અગવડો તો પણ તે બધા સહન કરી લેતા અને જીવતા શીખી ગયા હતા ગરીબીમાં એક દિવસ બપોરે હું એમને ત્યાં ગઈ ત્યારે બહારના વરંડામાં દયાજીભાઈ બેઠા બેઠા ચશ્મા ચડાવીને છાપુ વાંચતા હતા પાસે જઈને મેં કહ્યું નમસ્કાર દાદા કેમ છો તબિયત તો સારી છે ને છાપુ ખસેડી ચશ્મા ઠીક કરી મારી સામે જોઈ દાદા મીઠું હસ્યા ઘણા દિવસે આવી બેટા પ્રીતિ કહેતી હતી તું બહાર ગામ ગઈ છો તબિયત તો સારી છે ને હું તો દાદા વળી કે દિવસે મજામાં નથી હોતી પણ તમે કેમ છો એ કહો દાદાએ એક હળવો નિશ્વાસ મૂકીને કહ્યું મારે શું દુઃખ છે દીકરી ત્યારેય બેઠો બેઠો ખાતો હતો આજે બેઠો બેઠો રોટલા ખાઉં છું મને કશી વાતની તકલીફ નથી હજુ આજે પણ સવારે હું પથારીમાંથી ઉઠું કે મસાલા મસાલો નાખેલી ગરમ ચાનો સરસ કપ હાજર થઈ જાય છે વહુ મને પૂછીને રસોઈ બનાવે છે ને મારી તબિયત માટે જુદું પણ રાંધે છે બપોરે છાપા વાંચું છું અને સાંજે ફરવા જાઉં છું મોટર નથી એટલે હવે ચાલવાની કસરત મળે છે તે ઉલટું સારું રહે છે તો દાદાને પૂછે છે કે તમે કેમ છો ત્યારે દાદા છે તે નિશ્વાસ નાખે છે એટલે પોતાના મનમાં દુઃખ હોય તે લેખિકા સમક્ષ વ્યક્ત કરે છે અને કહે છે કે મારે તો મહિલોમાં રહેતો તો ત્યારે જેવી રીતે રહું છું એવી રીતે જ મારા ઘરના બધા મને રાખે છે અને દાદા કહે છે કે મને કોઈ પ્રકારની તકલીફ નથી હોવો મારું માને છે અને હું કહું તેવી રસોઈ બનાવે છે એટલે મારા અથવા મારા માટે અલગથી પણ રસોઈ બનાવે છે તો દાદા તમે નિશ્વાસ કેમ મૂક્યો એટલે તે દુખી કેમ છો એમ પૂછે છે એમ છે દીકરી જ્યાં સુધી સાહેબી હતી ત્યાં સુધી બેઠો બેઠો ખાતો હતો તે કશું ખરાબ નહોતું લાગતું પણ આજે જેણે કદી કશું કામ નહોતી કર્યું એવા આ પાર્વતી પ્રીતિ ઉત્પલા જોશભેર કામ કરવા લાગી ગયા ત્યારે હું બુઢો કશું કર્યા વગર ખાવ છું તે મને ખૂચે છે પણ હું એવું શું કરી શકું કે મારી જુવાનું માં તો મેં પણ ઘણું કામ કર્યું છે પણ અત્યારે આ અવસ્થાને મને કોણ કામ આપે બસ આ જ વાતનું દુઃખ રહ્યા કરે છે દાદા ફરી એમનું મીઠું પણ વલોયેલું હાસ્ય હસ્યા એટલે દાદા એમ કે છે કે હું અત્યારે એટલું દુઃખ છે કે હું કોઈની મદદ નથી કરી શકતો મારા ઘરમાં બધા એકબીજાની મદદથી કામ કરે છે પણ હું કઈ કરી શકતો નથી તો વિદ્યાર્થીઓ આજના વિડીયોમાં અહીં સુધીનો પાઠ શીખીએ આગલા વિડીયોમાં આપણે પાઠ પૂર્ણ કરીશું